ખેડા જિલ્લાના ડાકોરમાં આવેલ ડોન બોસ્કો સ્કૂલથી વણોતી ગામને જોડતા બ્રિજનું કામ છેલ્લા 2 વર્ષથી ધીમી ગતિએ ચાલી રહ્યું છે, જેને લઈ સ્થાનિકો અને શાળાના વિદ્યાર્થીઓને પરેશાની વેઠવાની વારી આવી છે. તો વણોતી ગામે બ્રિજની કામગીરી કરવામાં ન આવતા મોટી સમસ્યા સર્જાઈ છે. પ્રતિદિન મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સ્થાનિકો માટે માથાના દુખાવા સમાન ઠપ થયેલી કામગીરીના કારણે નાના બાળકોને જીવના જોખમે અવરજવર કરવાની વારી આવી છે. આ જોતા માર્ગ અને મકાન વિભાગને માત્ર મોટા કામોમાં રસ હોય તેવું દેખાઈ રહ્યું છે. તો બ્રિજનું કામ હાલ 10 મહિનાથી સદંતર બંધ કરી દેવામાં આવ્યું છે. અત્યારે બાળકો અને મોટા લોકોને વનોતી ગામથી મંદિર જવાના અને ડાકોરથી આ વિસ્તારમાં આવતા લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે. પરંતુ આ સમસ્યાને લઈને કોઈ પણ અધિકારી આ તરફ ધ્યાન આપવા તૈયાર ન હોવાને લઈને સમસ્યાએ મોટું રૂપ ધારણ કર્યું છે. અહીંયાથી 600થી પણ વધારે વિદ્યાર્થીઓ અને દિવસ દરમિયાન 1000 લોકો અવરજવર કરતા હોય છે, જે તમામને ભયના ઓથા હેઠળ પસાર થવાની વારી આવી છે. તંત્રને વારંવાર આ સમસ્યાની રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. ત્યારે ડાકોર પાસે વનોતીથી ડાકોરને જોડતો બ્રિજ ઘોકળ ગતિએ ચાલતો હોવાથી સ્થાનિકો દ્વારા હોબાળો મચવા પામ્યો હતો. લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ થયેલ બ્રિજનું કામ ઘોકળ ગતિએ ચાલતું હોવાથી સ્થાનિકો રોષે ભરાયા હતા. ત્યારે આ કામગીરી દરમિયાન ડાયવર્ઝન પણ બનાવવામાં આવ્યો છે, તે પણ જોખમરૂપ દેખાઈ રહ્યો છે. ત્યારે આ મામલે અકસ્માત થાય તો જવાબદાર કોણ? જેને લીધે આ બ્રિજનું સત્વરે કામ ચાલુ થાય તેવી સ્થાનિકોની, વાલીઓ અને વિદ્યાર્થીઓની માંગ ઉઠવા પામી છે. હું વણોતીનો વતની છું ને મારું નામ કલ્પેશભાઈ રણછોડભાઈ શર્મા છે. સમસ્યા એ છે સાહેબ કે અત્યાર સુધી અમારા ગામમાં 2 વર્ષથી આ બ્રિજનું કામ ચાલુ કરવાની તૈયારીઓ કરી હતી અને 2 વર્ષથી આ કામ અટકી રહ્યું છે, જેના લીધે ગામના બાળકો, ગામના અવરજવરમાં દરેક મોટા વડીલથી માંડીને દરેકને તકલીફ પડે છે. એટલે અમારી સરકારશ્રીને એક માગણી છે કે અમને આ બ્રિજ સ્વતરે વહેલી તકે બનાવી આપે એવી અમારી એક માગણી છે. હું વણોતીનો વતની છું, મારું નામ રંજીતભાઈ રામાભાઈ પરમાર. આ પુલની બાળકોને આવવા જવામાં તકલીફ પડે એની જ સમસ્યા. આ 2 વર્ષથી કામ ચાલુ હતું પણ 2 વર્ષથી કામ ચાલુ કરીને પૂરું કર્યું નથી. અમે મોખી રજૂઆત એન્જિનિયર સાહેબને કરેલી, પંચાયત એન્જિનિયર સાહેબને, અને ફોનથી પણ કોલ કરેલો. એવા કે ચાલુ થઈ જશે પણ ચાલુ એનો કોઈ વાતનો નિવેડો આવ્યો નથી. અમારે તો પુલ વહેલી તકે તૈયાર થાય એ જ માંગ હોય. મારું નામ પરમાર અંકિત છે, હું 12 સાયન્સમાં અભ્યાસ કરું છું ડોન બોસ્કો સ્કૂલમાં. અહીંયા 2 વર્ષથી પુલ બનાવવાનું કામ ચાલુ થયું હતું, પરંતુ હાલ આ બંધ છે. તે માટે મારી માંગણી છે કે આ પુલ ચાલુ થાય, તેથી અમારા વિદ્યાર્થીઓની સમસ્યા સુધરી જાય. પરમા દીપિકા, 10 ધોરણ. હા, 2 વર્ષથી બ્રિજ નહીં બની રહ્યો. અમારે ડાકો ફરીને જવાનું થાય છે ચોમાસાની અંદર, અને સ્કૂલની અંદર અમને શાળામાં પણ પ્રિન્સિપાલ બાધા ઊભા રાખે છે મોડું થાય તો. એ સમસ્યાના લીધે અમને બ્રિજ બનાવ્યા એવી અમારી માગણી છે. સોઇલ વારા સાથે CN24 ન્યૂઝ, ડાકોર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.